Beep.
હવે દેવું છે એમાં આપણે ચાર થી જઈએ તો કેવો બને છે જુઓ દેવ કહીએ છીએ
સામે તે ભાષામાં નહીં પડતો, મજૂરી પર અન્ય પડતો વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. અહીંયા વગેરેનો સમાવેશ અહીંયા પડતરની અંદર કરવામાં આવે છે. પછીનો શબ્દ જોઈએ. વાઉચર. ચાલો વાઉચર એટલે કે બિલ, જેને આપણે સામાન્ય ભાષામાં બિલ કહીએ છીએ, અહીંયા આપણે વાઉચર કહીએ. ભરતી શબ્દ પણ છે એના માટે, પણ અત્યારે આપણે વાઉચર શબ્દ આપણે યુઝ કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ. એટલે અહીંયા જે પણ ખર્ચા થશે કે આવો થશે કે જે પણ થશે એના માટે એક બિલ હશે આપણી પાસે, બરાબર. તો એ બિલને આપણે શું કહીએ છીએ? વાઉચર. વાઉચર શું છે? તો કે જે પણ ધંધાથી વ્યવહાર થાય છે એનો લેખિત પુરાવો છે. એટલે કે આ લેખિત દસ્તાવેજ છે, વાઉચરમાં લખેલું હોય કે આ વસ્તુ છે એની આટલી રકમ, આ તારીખે, આ વ્યક્તિ, તો પછી વાઉચર છે એ આપણો લેખિત પુરાવો થઈ જાય છે, બરાબર. તો વાઉચરને આધાર વ્યવહાર પ્રકાર નક્કી થાય છે. વ્યવહારનો પ્રકાર રોકડ વ્યવહાર છે, ઉધાર વ્યવહાર છે, એટલે કે શાકનો વ્યવહાર છે, એ પ્રકાર નક્કી થાય છે. પછી ઉપરાંત ખરીદીનો વ્યવહાર છે કે વેચાણનો વ્યવહાર છે એ પણ આપણને ખબર પડી જાય છે. બેંક સાથેનો વ્યવહાર છે કે રોકડેથી વ્યવહાર છે. ખર્ચાનો વ્યવહાર છે કે આવકનો વ્યવહાર છે. તો આ બધી બાબતોની ખબર આપણને વાઉચર ઉપરથી પડે છે. પછી મિલકતનો વ્યવહાર છે, દેવાનો વ્યવહાર વગેરેના પ્રકારો વાઉચરના આધારે નક્કી થાય છે. તો વાઉચર એ ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો છે. આના આધારે શું થાય છે? વાઉચરનો પ્રકાર નક્કી થાય છે. વાઉચરના આધારે વ્યવહારનો આપણને ખબર પડશે. વાઉચર
વગેરે વાઉચર પરથી નક્કી થાય છે. બરાબર, આના પાછળ વાઉચર ઉપરથી નક્કી થાય છે કે વેપારી હવે ક્યાં પ્રકારનો છે. બરાબર, મુખ્ય મુદ્દા થઈ ગયો. આ બધી બાબતો છે, આપણને વાઉચર ઉપરથી ખબર પડે છે એટલે વાઉચર ને આધારે આ બધા વ્યવહારો છે એની આપણને માહિતી મળે છે. અને વ્યવહારો નક્કી થાય પછી આપણે જે તે ખાતાની અંદર એના હિસાબી ચોપડે નોંધ કરવામાં આવે છે, એટલે કે પછી એની નોંધ આપણે વ્યવસ્થિત રીતે કરી શકીએ. કારણ કે આપણને એક વાઉચર છે તો હવે એમાં કયા પ્રકારનો વાઉચર છે તેના આધારે એની નોંધ પણ થઈ શકે છે. બરાબર, ત્યાર પછી આપણે શબ્દ જોઈ લઈએ. જે રકમ બાદ કરવામાં આવે છે તેને વટા અહીંયા વટાવ આપણે કહે છે. તો જે રકમ કુલ રકમ માંથી બાદ કરવામાં આવે તેને વટાવ કહેવામાં આવે છે. બરાબર, કુલ રકમ માંથી બાદ બીજી આપણે કહીએ તો
तो इन्हें आपने हटाओ कहीं ची तो खरीद के वेचाण आपने जब बात करिए खरीद के वेचाण आधार जे रकम ओछी चुकवामां आवे छे एने पर वटाव कहे छे वटाव नो मतलब बे प्रकार छे वेपारी वटाव अने रोकड़ वटाव जिन्हें बढ़ा
બતાવે છે. વેપારી ઉધારી ની સમસ્યા નહીં, કારણ કે જો માલ ઉધાર વેચાણ કરેલ હોય તો
સુધી એ પૈસા ન આવે ત્યાં સુધી આપણા કામકાજ અટકેલા છે. એના કરતા બેટર એ છે કે આ બધી સમસ્યાઓ ન થાય એના માટે અમુક વટાવ આપવામાં આવે કે જેથી ગ્રાહકો છે આકર્ષાય કે ભાઈ જો આપણે અત્યારે તાત્કાલિક પેમેન્ટ કરી દઈશું તો આપણને અમુક પ્રકારે કે રકમ બાદ કરવામાં આવશે જે આપણો ફાયદો છે. પેમેન્ટ આજ કરી કે 5 દિવસ પછી કરી કરવાનું છે, પણ જો આજે પેમેન્ટ કરીએ તો અમુક વટાવ મળે છે. તો એ વટાવ આપણે મેળવવા માટે રોકડમાં પેમેન્ટ કરી દઈશું જે આપણા માટે ને વેપારી માટે બે માટે એ સારું સાબિત થઈ જશે. સારી બાબત કેવા છે તો રોકડ વટાવની ખાસ બાબત એ હોય કે રોકડ વટાવ ચોખ્ખે નોંધ થાય છે, વેપારી વટાવની થતી નથી, પણ આ રોકડ વટાવ છે એની ચોખ્ખે નોંધ થશે. તો રોકડ વટાવની ચોખ્ખે નોંધ કરવામાં આવે છે અને વેપારી વટાવ બાદ કર્યા પછી રોકડ વટાવ ગણવામાં આવે છે. એટલે વેપારી વટાવ બાદ કરીએ પછી જ રોકડ વટાવ ગણશો. જેમ કે આપણે હમણાં કીધું કે 10,000 નો માલ હતો, 2% વેપારી વટાવ હતો, તો હવે કીધું કે એમાં આપણે 200 રૂપિયા વટાવ આપી છે રોકડ વટાવ. 10,000 ના માલ માંથી 2% વેપારી વટાવ બાદ કરે 9,800 માંથી 200 રૂપિયા બાદ થાય, બરાબર. એટલે કે 9,600 ચૂકવશે. તો ગ્રાહક વેપારી એ 9,600 ચૂકવશે, તેથી 200 રૂપિયા રોકડ વટાવ ગણાશે. એ 9,800 ઉપર જો 200 રૂપિયા વટાવ આપવામાં આવે તો એ 9,600 રૂપિયા જે રોકડ જે રોકડેથી ચૂકવશે ગ્રાહક છે વેપારીને ચૂકવશે. એટલે કે 200 રૂપિયા રોકડ વટાવ ગણવામાં આવશે, બરાબર. તો અહીંયા પહેલો મુદ્દો ઉદાહરણ
કે 9800 નો માલ હતો, વેપારી ઘટવા બાદ કરી એટલે 9800 નો માલ હતો. 9800 ની રકમ પર જો આપણે 9800 ની રકમ છે એના પર જો 200 રૂપિયા રોકડ વટા આપવામાં આવે તો આપણી વેચાણ કિંમત ગણાશે. એટલે કે 9600 રૂપિયા ગ્રાહક આવશે અને 200 રૂપિયા રોકડ વટા ગણાશે. એટલે કે 200 રૂપિયા થી રોકડ વટાવ ગણાશે, 9600 રૂપિયા ગ્રાહક ચૂકવશે, બેની નોંધ થશે. મૂળ રકમ આપણે 9800 લખશું, એમાંથી 200 રૂપિયા બાદ કરશું, ચોપડામાં બતાવશું છું, રોકડ વટાવશે એ ચોપડા બતાવશું, તો 200 રૂપિયા બાદ કરીને પછી 9600 બતાવશું પેમેન્ટ તરીકે. અને જે આપણે કીધું કે રોકડ વટાવની ચોપડે નોંધ કરવામાં આવે છે, તો રોકડ વટાવશે એની ચોપડે નોંધ કરશું અને આ 200 રૂપિયા બતાવવા પડશે. તો આ બાબત છે ગ્રાહકોને આકર્ષવા માટે હોય છે કે ગ્રાહકો છે એ વસ્તુનું પેમેન્ટ એટ એ ટાઈમ તરત જ કરી આપે અને શાકના વ્યવહાર આપણે કરવા ન પડે, ઉધરાણીની સમસ્યાઓ ન થાય એના માટે આપણે આવી યોજનાઓ ગ્રાહકને આકર્ષવા માટેની યોજનાઓ કરવામાં આવે છે. જેમાં આપણે જે ફ્લેટ ડિસ્કાઉન્ટ આપણે કહેવામાં આવે છે કે ઘણી જગ્યાએ મોલમાં કે આપણે ઓનલાઈન શોપિંગ છે આ બધા ફ્લેટ ડિસ્કાઉન્ટ આપણે સાંભળ્યું હોય તો એ તરત જ પેમેન્ટ કરવા પર આપણને ડિસ્કાઉન્ટ મળતું હોય છે. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ, રોકડ વટાવ કહીએ છીએ. બરાબર, કે જેની ચોપડે નોંધ કરવામાં આવશે એના મુદ્દા જો વેચાણ માલની રકમ તરત જ મળી જાય તો એ ગ્રાહકોને આકર્ષવા ખાસ જે બતાવ આપવામાં આવે છે તેને રોકડ બતાવ કહે છે. રોકડ બતાવની ચોપડે નોંધ કરવામાં આવે છે. વેપારી વાર્તા બતાવ બાદ કર્યા પછી રોકડ બતાવ કરવામાં આવે છે. બરાબર, જેમ કે 9800 ની રકમ પર જો 200 રૂપિયા રોકડ બતાવ તો રોકડ વટાવ ગણાશે કે જેની ચોપડે નોંધ કરવામાં આવશે. બરાબર, અને અહીંયા ચોપડે નોંધ કરશું કારણ કે રોકડ વટાવ છે આપણા માટે ખર્ચો છે, આવક છે. આપણે જો વેપારી હોય તો આપણા માટે ખર્ચો છે, જો આપણે ગ્રાહક હોય તો આપણા માટે આવક છે. તો આની નોંધ થશે. બરાબર, એટલે વેપારી વટાવની નોંધ નહીં થાય. બે વટાવમાં એટલો તફાવત છે, ખાસ ધ્યાન રાખવાનો. વેપારી વટાવ છે કે ચોપડે નોંધવામાં નહીં આવે, બાદ થશે મૂળ રકમમાંથી, કે જે અહીંયા મૂળ રકમમાંથી બાદ થાય છે ત્યાં પણ બાદ થશે. પણ વેપારી વટાવ છે એ ઉક્ત હોય છે, એટલે કે એની કઈ નોંધ કરવામાં આવતી નથી જ્યારે રોકડ વટાવની નોંધ થાય છે. જેથી કરીને ખબર પડે કે ભાઈ જે વસ્તુ છે એમાં આપણે અમુક રકમ છે બાદ કરી છે, તો જેને આપણે ખર્ચા તરીકે બાદ મેળવી શકીએ. આ ડિટેલનો શબ્દ છે એમાંની અંદર, તો એ તમને પછી ખબર પડશે. તો ખર્ચા તરીકે આપણને બાદ મળી શકે એટલે આપણે આવક ઓછી જ છે, કારણ કે જે ઘટાડવાનું છે ત્યાંની આવક ઓછી છે. જો ગ્રાહક તરત જ પેમેન્ટ નથી કરતો કે 2 થી 5 દિવસ પછી એને પેમેન્ટ કરે છે, ઉધાર પર માલ લઈ ગઈ છે, તો આપણે એને શું કહીએ છીએ, 9800 રૂપિયા ચૂકવવાના થશે. એને આ લાભ નહીં મળે 200 રૂપિયા, એટલે 9600 એને નહીં, એને 9800 છે એ ચૂકવવાના થશે. તો
9800 છે એને તો એના 9800 મળવા જ જોઈએ, પણ એની બદલે 9600 મળે છે એટલે 200 રૂપિયા જે એનો ખર્ચો છે વધારાનો એ એને બતાવવાનો થાય. એટલા માટે રોકડ વટાવ છે એ ચોપડે નોંધ કરવામાં આવે છે, જ્યારે વેપારી વટાવ છે એ ચોપડે નોંધ કરવામાં આવતી નથી. ચાલો આટલા શબ્દો છે, વ્યવસ્થિત રીતે વાંચી લેજો, નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો, લખી લેજો, બરાબર સમજીને પાકા કરી લેજો, એટલે આગળનું કામ આપણે કરી શકીએ. ત્યાર પછી મળેલ વટાવ છે, આપેલ વટાવ છે, એની ગણતરી છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તો ત્યાં સુધીમાં તમારે આ બધી વસ્તુઓ છે એ વ્યવસ્થિત રીતે કરવાની રહેશે, જેથી કરીને જે પણ શબ્દો છે એ યોગ્ય રીતે સમજાય જાય. તો બાકીનું છે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.